ચાલો તમે એક્ટિવિટી 5 સુધી બધા કરી ગયા, હવે આપણે વાત કરવાની છે એક્ટિવિટી 6 એટલે કે પ્રવૃત્તિ 6. એમાં તમે જોવો સ્ટડી ધ ગિવન એક્સપ્રેશન્સ, તમે નીચેની અભિવ્યક્તિનો અભ્યાસ કરો. એક્સપ્રેશન એટલે શું થાય? તો કે આપણે જ્યારે બોલતા હોય ત્યારે આપણા ફેસ ઉપર જે હાવભાવ સામેવાળી વ્યક્તિને બતાવતા હોય એને કહેવાય એક્સપ્રેશન્સ. યુ કેન યુઝ ધેમ ઇન them to express your views in favor of something or against something. એમાં આપેલું છે કે તમે આ અભિવ્યક્તિનો ઉપયોગ તમારી ફેવરમાં કરો અથવા તો તમારી તરફેણમાં કરો, તમારા અથવા તો વિરોધમાં કરો. તરફેણ એટલે શું થાય? તો કે વિરોધમાં કરો. જો તમને નીચે કેટલાક છે ને એક્સપ્રેશન આપ્યા છે એના ઉપર આપણે જોઈએ કે આપણે કોઈને કેવું હોય કે અમે તમારી સાથે સહમત છીએ તો આપણે કયા કયા સેન્ટેન્સનો યુઝ કરી શકીએ એ આપેલું છે, અને જો આપણે કોઈની સાથે સહમત ન હોય, કોઈની વાત આપણને ન ગમી હોય તો આપણે કેવી રીતે કેવી, એના અમુક પોઈન્ટ આપેલા છે અગેન્સ્ટ સમથિંગમાં. તો જોવો નીચેના ટેબલમાં ઇન ફેવર ઓફ સમથિંગમાં ધેટ્સ રાઇટ ઓબ્લિક ઓલ રાઇટ એઝ યુ વિશ આપેલું છે, અને સામે આપેલું છે આઈ ડોન્ટ થિંક સો. ધેટ્સ રાઇટ એટલે શું થાય? કે પેલું બરોબર છે, ઓલ રાઇટ એઝ યુ વિશ બરોબર છે જેવી તમારી ઈચ્છા, આઈ ડોન્ટ થિંક સો એટલે કે પણ મારો વિચાર નથી. સેકન્ડ જોવો યુ આર રાઇટ ધેટ્સ રાઇટ, તમે ઉપરનામાં જોયું હશે કે તમે બરોબર છો અને ધેટ્સ રાઇટ એટલે પેલું સાચું છે, પણ જો આપણે એની સાથે સહમત ના હોઈએ તો જોઈએ સામે શું લખ્યું છે ડિસઅગ્રીમાં. સોરી આઈ ડિસઅગ્રી, આઈ ટોટલી ડિસઅગ્રી, માફ કરજો પણ હું અસહમત છું. આઈ ટોટલી ડિસઅગ્રી, હું પૂરી રીતે અસહમત છું. પછી ઇન ફેવર ઓફ સમથિંગમાં ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા એટલે કે સરસ વિચાર છે, આઈડિયા એટલે વિચાર. વોટ એન આઈડિયા, આપણે ન કહીએ આપણે કોઈનો આઈડિયા ગમ્યો હોય તો એમ કહીએ કે વોટ એન આઈડિયા. એ નો ધેટ્સ નોટ રાઇટ, ના તે બરાબર નથી. જો આપણને ન ગમ્યો હોય તો આપણે એમ પણ કહી શકીએ. પછી જોવો ઇન ફેવર ઓફ સમથિંગમાં ધેટ્સ ગુડ પોઈન્ટ, તે સારો પોઈન્ટ છે. પણ જો આપણને પોઈન્ટ ન ગમ્યો હોય તો આપણે એમ પણ કહી શકીએ સામે જોવો જોઈએ, યસ ધેટ્સ મે બી ટ્રુ બટ, હા તે કદાચ સાચું પણ છે. પણ પછી જોવો ડોટ ડોટ આપેલું છે એટલે કે એ વાક્ય અધૂરું છે, એટલે કે તમે એની સાથે સહમત નથી, એ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય. પછી જોવો આઈ અગ્રી વિથ યુ, આઈ અગ્રી એટલે કે હું સહમત છું, હું તમારી સાથે સહમત છું, આઈ અગ્રી વિથ યુ. અને જો ના હોત આપણે શું કહેવાનું, આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ અગ્રી, મને માફ કરજો પણ હું તમારી સાથે સહમત નથી. પછી જોવો આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ, એ તો આપણે જોયું. આઈ એમ નોટ શ્યોર આઈ એમ અગ્રી વિથ યુ, તો મેં તમને ઉપર કીધું એમ હું તમારી સાથે પૂરી રીતે સહમત છું, અને અગેન્સ્ટમાં કેવું હોય કે આઈ એમ નોટ શ્યોર એટલે કે મને ખાતરી નથી કે હું તમારી સાથે સહમત છું. પછી જોવો ઓ યસ, અરે હા. ને જો અગેન્સ્ટમાં કેવું હોય તો આઈ ડોન્ટ અગ્રી એટ ઓલ, પણ હું તમારા બધામાં સહમત નથી. પછી જોવો આઈ એન્ટાયરલી અગ્રી, એટલે એન્ટાયરલી એટલે શું થાય? કે પૂરી રીતે, હું પૂરી રીતે સહમત છું. ને જો ન હોય સોરી બટ આઈ ફીલ ધેટ, અહીંયા પણ જો વાક્ય અધૂરું રાખી દીધું છે, માફ કરજો પણ મને એવું લાગે છે કે આઈ ફીલ ધેટ એટલે મને એવું લાગે છે. ઇન ફેવર ઓફ સમથિંગમાં જોવો લાસ્ટ સેકન્ડ પોઈન્ટ આઈ થિંક ધેટ્સ ગુડ આઈડિયા, મને એવું લાગે છે કે તે સારો વિચાર છે. નો સર્ટનલી નોટ, ના ચોક્કસ નહીં. પછી જોવો લેટ્સ આપેલું છે ને પછી વાક્ય ડોટ ડોટ આપેલા છે એટલે કે વાક્ય અધૂરું છે. લેટ્સ એટલે કે ચાલો, લેટ્સ નોટ એટલે કે ના હવે નથી કરવું એમ.
તમે આ બધા એક્સપ્રેશન તમારા ફ્રેન્ડ સાથે વાત કરતા હો કે બારે કોઈ જગ્યાએ વાત કરતા હો, તો તમને કોઈને વાત ન ગમી હોય તો અગેન્સ્ટ સમથિંગના જે એટલા પોઈન્ટ છે ને, એમાંથી કોઈ બી એકનો યુઝ કરી તમે સામેવાળા વ્યક્તિને કહી શકો કે મને તમારી વાત પસંદ નથી આવી. અને જો તમને સામેવાળાની વાત ગમી હોય તો તમે ઇન ફેવર ઓફ સમથિંગમાંથી કોઈ બી એક સેન્ટેન્સ યુઝ કરો તો પણ સારું લાગે. પછી તમે જોવો એની નીચે યુઝ ધ એબોવ એક્સપ્રેશન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. તમારા ઉપર આપેલા એક્સપ્રેશન હતા એનો ઉપયોગ કરવાનો છે અને ડાયલોગને પૂરો કરવાનો છે. તો જોવો હવે નીચે ડાયલોગમાં શું આપ્યું છે. તો કે જુઓ, હુ સેઝ વોટ વુડ યુ લાઈક ટુ હેવ ઇન અ લંચ. ખુશ કહે છે કે તમે લંચમાં એટલે કે બપોરના જમવામાં શું પસંદ કરશો. તો હીર સેઝ એઝ યુ વિશ. તો હીર કહે છે કે જે તમને ગમે, જે તમારી ઈચ્છા હોય. હુ સેઝ આઈ થિંક વી શુડ ગો ફોર પંજાબી ફૂડ. ખુશ કહે છે કે મને એવો વિચાર છે કે આપણે પંજાબી ફૂડ માટે જવું જોઈએ. પછી જોવો તમને ડાયલોગમાં બ્લેન્ક આપી છે, એટલે કે જો હીર સેઝ બ્લેન્ક એમાં લખ્યું છે મેં આઈ ડોન્ટ થિંક સો બીકોઝ આઈ હેવ ગ્રોન ટાયર્ડ ઓફ ટેકિંગ પંજાબી ફૂડ. પછી જોવો, મેં તમને કીધું હતું કે આપણે કોઈને ફેવરમાં ના હોય, અગેન્સ્ટ હોય તો આપણે એવી રીતે ભાવ વ્યક્ત કરવાનો કે સામેવાળી વ્યક્તિને લાગવું ના જોઈએ કે આપણે એને ના પાડી. તો એને શું કીધું કે આઈ ડોન્ટ થિંક સો, મને એવું લાગતું નથી કારણ કે હું પંજાબી ફૂડ ખાઈને થાકી ગઈ છું. ટાયર્ડ એટલે શું થાય કે થાકી જવું. વાય ડોન્ટ વી ટ્રાય ચાઇનીઝ ફૂડ. આપણે ચાઇનીઝ ફૂડ શા માટે ટ્રાય ન કરવું જોઈએ, એટલે કે શું કહે છે કે ચાઇનીઝ ફૂડ ટ્રાય કરવાનું કહે છે. તો જુઓ ખુશ એને રિપ્લાયમાં શું કહે છે. જુઓ ખુશ સેઝ આઈ એમ સોરી બટ આઈ ડોન્ટ અગ્રી. આઈ ડોન્ટ લાઈક ધ સ્મેલ ઓફ ચાઇનીઝ ફૂડ. હાવ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ. તો જુઓ એ પણ શું એની અગેન્સ્ટ લખે છે કે મને આઈ એમ સોરી, મને માફ કરજે, પણ મને હું સહમત નથી કારણ કે મને ચાઇનીઝ ફૂડની સુગંધ ગમતી નથી. સ્મેલ એટલે વન ટાઈપ ઓફ સુગંધ. હાવ અબાઉટ સાઉથ ઇન્ડિયન ફૂડ, એટલે કે સાઉથ ઇન્ડિયન ફૂડ વિશે તારું શું કહેવું છે. તો હી સેઝ આઈ ડોન્ટ અગ્રી એટ ઓલ. ઇન માય ઓપિનિયન ઇટ્સ હેવી ફૂડ. હું તારી સાથે સહમત નથી, મારા મંતવ્ય મુજબ એ બહુ હેવી ફૂડ થઈ જશે, એટલે કે ભારે ખોરાક થઈ જશે. ખુશ સેઝ વોટ ડુ યુ થિંક અબાઉટ દાલ બાટી. તો ખુશ કહે છે કે તારું દાલ બાટી વિશે શું કહેવું છે. હીર સેઝ આઈ થિંક ધીટ્સ અ ગુડ આઈડિયા. મને એવું લાગે છે કે તારો વિચાર સારો છે, બટ વી ડોન્ટ હેવ એની હોટલ સર્વિંગ દાલ બાટી ઇન ઓવર ટાઉન. પણ મને એવું લાગતું નથી કે આપણા શહેરમાં દાલ બાટી કોઈ હોટલમાં સર્વિંગ થાય છે, એટલે કે પીરસાય છે. હાવ અબાઉટ અ ગુજરાતી ડીશ. ગુજરાતી ડીશ વિશે તારું શું કહેવું છે. તો ખુશ સેઝ ઓ યસ વોટ એન આઈડિયા. અરે હા, ખરેખર સારો વિચાર છે. વોટ એન આઈડિયા, ખૂબ જ સરસ વિચાર. તો તમને બધાને આ ડાયલોગ સમજાઈ ગયો હશે. હવે આપણે એક્ટિવિટી 7માં જઈએ. તો જુઓ એમાં આપણને શું આપેલું છે. તો કે યોર ક્લાસ ઇઝ ગોઈંગ ટુ વિઝિટ અ રિવર સાઇડ ઓબ્લિક સી શોર નેક્સ્ટ સન્ડે. વર્ક ઇન ગ્રુપ્સ. ટેક ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો એન્ડ પ્રિપેર અ કન્વર્ઝેશન. યુઝ એક્સપ્રેશન ગીવન ઇન એક્ટિવિટી 6 to express your views. Present your views in the class. એમાં તમારે શું કહેતું છે કે તમે તમારો ક્લાસ છે એ રિવર સાઈડ
અથવા એટલે કે નદી કાંઠે સી શોર એટલે કે દરિયા કિનાર કે નદી કાંઠે જાય છે અથવા તો દરિયા કિનારે જાય છે મુલાકાત લેવા માટે, એના માટે તમારે ગ્રુપમાં કામ કરવાનું છે. વર્ક ઇન ગ્રુપ્સ એટલે કે ગ્રુપમાં કામ કરો. ટેક ધ હેલ્પ ઓફ ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો એન્ડ પ્રિપેર અ કન્વર્સેશન. તમારે નીચે આપેલા પ્રશ્નોનો હેલ્પ લેવાનો છે. જો તમને નીચે ક્વેશ્ચન આપ્યા છે એની હેલ્પ લઈ અને તમારે પ્રશ્નો તૈયાર કરવાના છે અને પ્રિપેર અ કન્વર્સેશન એટલે કે તમારે એક કન્વર્સેશન, તમે તમારા ફ્રેન્ડ સાથે જે વાત કરતા હો એનું એક કન્વર્સેશન તૈયાર કરવાનું. જો તમને ઉપર ડાયલોગ આપ્યો ને એ રીતે તૈયાર કરવાનું રહેશે. પછી એના માટે તમારે એક્ટિવિટી 6માં જે આપ્યા છે ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ સમથિંગના એક્સપ્રેશન એનો યુઝ કરવાનો છે એમાં. એન્ડ પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, અને તમારે મંતવ્ય તમારા ક્લાસમાં રજૂ કરવાનું છે. બરાબર છે. એના માટે જો તમને ક્વેશ્ચન આપેલા છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોવો, હાઉ વિલ યુ ગો, તમે કઈ રીતે જશો. સેકન્ડ ક્વેશ્ચન, વોટ વિલ યુ કેરી વિથ યુ, તમે તમારી સાથે શું લઈ જશો. વોટ વિલ યુ સી, તમે ત્યાં શું જોશો. ફોર્થ ક્વેશ્ચન, વોટ ગેમ્સ વિલ યુ પ્લે, તમે કઈ રમત રમશો. વોટ એલ્સ વિલ યુ ડૂ, તમે ત્યાં જઈને શું કરશો. વેન વિલ યુ રિટર્ન, તમે પાછા ક્યારે આવશો. આવા બધા ક્વેશ્ચન છે એનો ઉપયોગ કરી તમારે તમારા ફ્રેન્ડ સાથે ક્લાસ સાથે ડિસ્કસ કરવાનું છે અને પછી એક કન્વર્સેશન રેડી કરવાની છે.